નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રમાં પાઠ અઢાર છે બજાર આજે આપણે જે પોઈન્ટ સમજવાના છે પાના નંબર એકસો સત્તર પર આપેલ છે તમે તમારી બુક સાથે રાખજો અને સમજજો પછી એમાં આપ્યું છે પહેલો પોઈન્ટ કે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ કૃષિની સફળતામાં સારું ઉત્પાદન મેળવવા ઉપરાંત સારી બજાર વ્યવસ્થા હોવી જોઈએ એટલું જ જરૂરી છે કે જે કૃષિ છે ખેડૂતો છે એની સફળતા માટે શું છે કે સારું ઉત્પાદન થાય એ તો જરૂરી છે પણ સાથે સાથે બજારની વ્યવસ્થા પણ સારી હોવી જોઈએ તો જ ખેડૂતોને નફો થાય આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણથી ચોક્કસ વ્યવસ્થા ન હોવાને લીધે ખેડૂતોનું શોષણ થતું હતું તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાદ ખેતવાડી ઉત્પાદન બજાર સમિતિ તેને કહેવામાં આવે છે તેની વ્યવસ્થા કરી ખેડૂત પાક વેચાણની ગેરરીતિના ભોગ ન બને અને તેમને ખેત ઉત્પાદનના વ્યાજબી ભાવ ઉપજે અને એ રીતે આર્થિક સમૃદ્ધ થાય અને તે બને તે ગુજરાતમાં વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની સ્થાપના કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ખેત પેદાશોનું જાહેર હાજરી હરાજીથી વેચાણ કરે છે તેઓ શું કરે ત્યાં માર્કેટિંગ યાર્ડમાં હરાજી કરે અને વેચાણ કરે વેપારીઓનું નૈતિક ધોરણ જળવાય છે ભાવ નિર્ધારણમાં પારદર્શિતા વધે છે ખેડૂતો તેને ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે વેપારીઓ ચોક્કસ અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ ધિરાણ વીમો ગોદામ અન્ય સુવિધાઓનું નિર્માણ વગેરેનું અમલાવારી અસરકારક રીતે થાય છે રેડિયો વર્તનપત્રો ટીવી અને ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતો ખેત પેદાશના દૈનિક બજાર ભાવ ભળી શકે છે ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ નિવાસની સુવિધા તેના પાક માટે સંગ્રહ કરવાનો ગોડાઉન વગેરે સગવડો પણ મળે છે તમને ઉપર માર્કેટની યાદનું એક ચિત્ર પણ આપેલું છે તમે જોઈ શકો છો ઓનલાઈન બજાર તો કે હવેના સમયમાં ઓનલાઈન શોપિંગનું ઘણું બધું મહત્ત્વ વધી ગયું છે બજારમાં ગયા વિના જ આપણે કોમ્પ્યુટર મોબાઈલ દ્વારા કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકો સુધી વેચાણ કરતી હોવાથી વધુ વળતર આપીને બજાર પર સસ્તા દરે વસ્તુ વેચી શકે છે ગ્રાહકોના ઘર સુધી ચીજવસ્તુઓ સીધી જ પહોંચી જાય છે જેને લીધે તેનો ઉપયોગ વધુ અને વધુ થઈ રહ્યો છે કે આપણે ઓનલાઈન શોપિંગ કરી આપણે બેન્કિંગ દ્વારા કે કાર્ડ દ્વારા પેમેન્ટ કરી દઈએ પૈસા ચૂકવી દઈએ પણ સીધો આપણે ઘરે આપણને માલ વસ્તુ પહોંચી જાય છે તેથી એનો ઉપયોગ વધુ વધવા લાગ્યો છે તમે પણ ઓનલાઈન ખરીદી કરી શક શકી હશે આમ હવે બજારમાં આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી રહ્યું છે એટલે કે આપણે ઓનલાઈન શોપિંગ દ્વારા એમ કહી શકીએ કે બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે એમ કહી શકાય ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી છે અન્યથા છેતરપિંડીનો ભય રહે છે પછી આપેલું છે બજારની આજુબાજુ કે બજારની આજુબાજુ શું હોય છે તે તો કે આપણે ચીજવસ્તુઓ ખરીદવા જઈએ છીએ વિવિધ પ્રકારના બજારો વિશે અભ્યાસ કર્યો તમને થતું હશે કે આ બધા દુકાનોમાં દુકાનદારો માલસામાન ક્યાંથી ખરીદતા હશે ચીજવસ્તુઓનું ઉત્પાદન કારખાના ગૃહ ઉદ્યોગો ઘરો અને ખેતરોમાં થાય છે પરંતુ આપણે સીધા જ કારખાના કે ખેતરમાંથી ચીજવસ્તુઓ ખરીદી શકતા નથી જે વેપારીઓ મોટા પ્રમાણમાં ખેતર અને કારખાના કે ઘરોના ઉત્પાદિત થતાં માલસામાન ખરીદે છે તેમને જથ્થાબંધ વેપારી કહે છે એટલે જથ્થાબંધ વેપારી શું એટલે એક સાથે ઘણો બધો માલ ખરીદે તેને જથ્થાબંધ વેપારી કહેવાય તેઓ આ માલસામાન નાના વેપારી કે દુકાનદારને વેચે છે આમ ખરીદી અને વેચાણ કરનાર બંને વેપારી જ હોય છે આપણે જે દુકાનેદાર વેપારી છે દુકાનદાર વેપારી પાસેથી વસ્તુ ખરીદીએ છીએ તેને છૂટક વેપારી કહેવાય છે ને આપણે જે છૂટી છૂટી વસ્તુ લઈએ છીએ તેને તે વેપારીને શું કહેવાય તો કે છૂટક વેપારી ખેતરમાં ઉત્પાદિત થતી ખેત પેદાશોમાં વધુ ઉત્પાદન માટે ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે આ ખાતર કેટલીક દુકાનોમાંથી ખરીદવામાં આવે છે આ દુકાનદાર કારખાનામાંથી ખાતર ખરીદતા હોય છે એવી જ રીતે કારમાં વપરાતા વિવિધ ભાગ નાના નાના કારખાનામાં બનતા હોય છે કારની કંપની તેને ખરીદીને તે ભાગ જોડીને કાર બનાવે છે તેની બનાવેલ મોટર કાર આપણે શોરૂમમાંથી ખરીદતા હોઈએ છીએ આમ આપણી આસપાસ અનેક ચીજવસ્તુઓ બનાવીને તેનું ખરીદી વેચાણ થતું હોય છે જેનાથી આપણે અજાણ હોય છીએ પછી આપેલું છે બજારમાં સમાનતા આપણે આપણી આસપાસમાં બજાર વિશે જાણવું કારખાના કે ખેતરમાં ઉત્પાદિત થયેલ માલસામાન વેચનાર અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ હોય છે ઘણા બધા વેપારીઓ હોય છે આપણે ગુજરી બજારની મોલ સુધીની દુકાનો અને દુકાનદારોની માહિતી મેળવવી આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે એ થોડો પૈસા કે છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે અને બીજો છે તે મોલ કોમ્પ્લેક્ષમાં વધુ રોકાણ કરનાર અને મોટો દુકાનદાર છે નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવી શકે છે જ્યારે મોટો દુકાનદાર વધુ નફો મેળવી શકે છે નાનો દુકાનદાર હોય તે માલ સસ્તો વેચતો હોય તો તે નફો ઓછો થતો હોય અને મોટો દુકાનદાર છે તેની કંપની બ્રાન્ડેડની કંપની વેચતો હોય તેને નફો વધારે થતા હોય છે તેવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા હોય છે એવા ઘણા લોકો છે જે સસ્તામાં મળતો માલસામાન ખરીદી શકતા નથી જ્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે મોલમાં મોંઘી વસ્તુઓની ખરીદી કરવા જોવા મળે છે આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારમાં ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થાય છે ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓ નાની મોટી ચીજવસ્તુઓ વેચતા જોઈ જોઈએ છીએ આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાઓની આજુબાજુ વસ્તુઓનું વેચાણ કરવા જોવા મળે છે આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાતવાળી વ્યક્તિઓ પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે બજારમાં સમાનતા ત્યાં સુધીના પોઈન્ટ સમજી ગયા હવે પછીના પોઈન્ટ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું